વિશે જાણતા હશો જો નથી જાણતા તો મિત્રો આ વિડીયોની અંદર આપણે યોજના વિશે જાણીશું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના તેરસો નવ સ્ટેશનો રીડેવલપમેન્ટ કરવામાં આવશે તો આ યોજના અંતર્ગત ભારતના તેરસોથી પણ વધારે જે રેલવે સ્ટેશનો છે તો તેને અપડેટ કરવામાં આવશે એટલે કે રીડેવલપમેન્ટ કરવામાં આવશે મિત્રો તો આના માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત તો આ એક અમૃત ભારત સ્ટેશન યોજના છે એના મહત્વકાંક્ષી અને મહત્વના કાર્યો છે આ યોજના જે છે મિત્રો આગામી સમયમાં મોટા પ્રમાણમાં આજે જે રેલવે સ્ટેશનો છે તેને વિવિધ કેટેગરીમાં અપગ્રેડ અપગ્રેડ કરવામાં આવશે એટલે કે અપગ્રેડ કરવામાં આવશે એમાં મિત્રો આ તમે એક જોઈ શકો છો આજે રેલવે સ્ટેશન જે છે આ જે અમૃત ભારત મિશન યોજના જે છે અમૃત ભારત સ્ટેશન યોજના છે તેના અંતર્ગત આજે ડેવલપ કરવામાં આવેલું છે તો એનો સેમ્પલ તરીકે મિત્રો તમે જોઈ શકો છો અને જે મધ્યપ્રદેશમાં રાણી કમલાપતિને અપગ્રેડ કરવામાં આવી છે તો આ અત્યારનું રેલવે સ્ટેશન છે આ અપગ્રેડ પછીની તસવીર છે મિત્રો જોઈ શકો છો આ પ્રમાણે જે તેરસોથી વધારે સ્ટેશનો છે ભારતના તો તે તમામ તમામ જે સ્ટેશનોને આ રીતે રીડેવલપમેન્ટ કરવામાં આવશે ને આ ખાસ કરીને એની વિશેષતા જે એ છે આજે અમૃત ભારત સ્ટેશન યોજના છે એની મુખ્ય વિશેષતાઓ જે છે એની આપણે જોઈએ તો મિત્રો એની અંદર ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિથી પ્રેરિત હશે તો આ એક મહત્ત્વનું લક્ષણ છે આજે જે અમૃત ભારત સ્ટેશન યોજના છે તેનું મહત્ત્વનું અગત્યનું લક્ષણ છે અને મિત્રો આગામી સમયમાં જે કંઈ પણ જે સરકારી નોકરી ભરતી જે પરીક્ષાઓ યોજાનાર છે તો એના માટે પણ આ અગત્યનો અને મહત્ત્વનો પ્રશ્ન બની રહેશે મિત્રો તો આ રીતે પણ તમે આનો તૈયારી એક તૈયારી કરતા હોય તો તમે અવશ્ય યાદ રાખજો આની અંદર આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે દિવ્યાંગો મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને બાળકોને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જિલ્લા મથકના એવા નાના સ્ટેશનોને પણ યોજનામાં સામેલ કરવામાં આવે છે જ્યાં મુસાફરોની સંખ્યા વધારે છે પરંતુ તેઓ વિકાસમાં પાછળ રહી ગયા છે તો આ પ્રકારના જે કંઈ પણ સેન્ટ્રો છે તો એમને પણ ડેવલપ કરવામાં આવશે તો આ રીતે આ જે અમૃત ભારત સ્ટેશન યોજના છે એના અંતર્ગત આ જે વિવિધ સુવિધાઓ પૂરી પાડનાર છે એની અંદર મિત્રો જોઈએ આપણે ખૂબ જ મહત્ત્વની અગત્યની જે બાબતો છે એ સ્ટેશનો પર આ સુવિધાઓ આપવામાં આવશે તો એની અંદર સ્ટેશનની બંને બાજુઓથી પ્લેટફોર્મ પર મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા હશે સ્ટેશન બિલ્ડિંગ સુધારવામાં આવશે સ્ટેશન પર ઓટોમેટિક સીડી બનાવવામાં આવશે વધુ સારી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે પાર્કિંગની સુવિધામાં વધારો કરવામાં આવશે એટલે કે સુધારો કરવામાં આવશે સ્ટેશન પર ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે રૂપ રૂપ પ્લાઝાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી મુસાફરોને ટ્રેનની રાહ જોતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે સારી પરિવહન વ્યવસ્થા માટે રેલવે સ્ટેશનોને મેટ્રો અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે તો મિત્રો આ જે અમૃત ભારત સ્ટેશન યોજના છે એના મહત્ત્વના અને અગત્યના કાર્યો જે છે તો એ આ પ્રકારે આ જે કાર્યો જે છે જ્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે તો આ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તો આશા છે કે મિત્રો તમને આ યોજના વિશેની મહત્ત્વની અગત્યની માહિતી મળી હશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય